આ વખતે પરીક્ષા લઈને એમ કેવું છે કે અમે પંચમહાલથી આવીએ છીએ, અહીંયા બે જિલ્લા છોડીને અમે ગઈ વખતે પરીક્ષા આપી ત્યારે પેપર અમે સ્થળ પર પહોંચ્યા અને ફૂટી ગયાના સમાચાર આવ્યા એટલે અમે રિટર્ન થઈ ગયા હતા. અને વારેઘડીએ 2015થી હું પરીક્ષા આપું છું, વારેઘડીએ આમ પેપરો ફૂટી જાય તો સરકારને એ જ વિનંતી છે કે આ વખતે પરીક્ષા સરસ રીતે લેવાય અને અમારા જેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. સૌ પ્રથમ તો કહીએ કે આ બેરોજગાર ગુજરાતની અંદર છેલ્લા આગામી સમયમાં છેલ્લા 4-5 વર્ષથી ગવર્મેન્ટની તૈયારી કરીએ છીએ. આની અંદર વાત કરીએ કે ગ્રેજ્યુએશન પતાવી આજે 5 વર્ષ થઈ ગયા, રોજગાર માટે કંઈક તો કરવું પડે એટલે 5 વર્ષ તૈયારી કરીએ છીએ. ગઈ જૂને કંઈકની પરીક્ષાની વાત કરીએ તો પેપરને સ્થળે પહોંચી ગયા અને સમાચાર મળ્યા કે પેપર ફૂટી ગયું એટલે ધોયા મૂઠે પાછા ફર્યા હતા. ફરી આજે આશા રાખીએ અને ગુજરાત સરકાર પાસે ફરીથી બી આશા અને અપેક્ષા સાથે કહીએ કે આ પેપર ન ફૂટે અને આગામી સમયમાં બીજી જે પરીક્ષા છે એના પણ પેપર ન ફૂટે એવી તકેદારી કરીએ. પાટણથી આવીએ છીએ. બીજું એક સરકારને કહેવું છે કે તમે જે જિલ્લામાં આપો છો તમે 254 રૂપિયા આપ્યા છે, બરાબર 254 રૂપિયા, પણ આવવા જવાનું ભાડું જ 500 રૂપિયા થઈ જાય છે. તો તમે અમારું જે સ્થાનિક છે ત્યાં આજુબાજુમાં ક્યાંય અમને આપો સેન્ટર તો અમને મુશ્કેલી પણ ના પડે અને સમયસર ત્યાં પહોંચી જઈએ. હવે સવારે 4:30 વાગ્યાના નીકળ્યા છીએ અને અહીંયા આવ્યા છીએ એટલે ટૂંકમાં તમે સમજી શકો છો કે કેટલી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. હું મારી એકલાની વાત નહીં પણ સમક્ષ જે બેરોજગાર છે યુવાનો એ બધાને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મારા મિત્રની વાત કરીએ તો છે કે એને પાટણ જે ભૂજ આપ્યું છે, વિચારી શકો છો રાત્રે નીકળવું પડે એટલે આવું. બીજી હવે આ પરીક્ષામાં જે ભૂલ થઈ ગઈ આનું તો કોઈ સોલ્યુશન નથી, પણ આગામી સમયમાં જે પરીક્ષાઓ લેવાની છે એની અંદર લોકલ અમને આપે સેન્ટર એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.